हेलो स्टूडेंट्स, आज आपणे संस्कृत में एकम बे विषे बात करवानी छे। बराबर, तो एमां एकम बे में क्यों आवे छे? मेघो वर्षति। तो मेघो वर्षति नो शुं अर्थ थशे? मेघो एटले के वादळ। मेघो एटले वादळ ने वर्षति एटले के वर्षे छे। तो विद्यार्थी मित्रों, अपना आ बीजा एकमनो नाम छे मेघो वर्षति, એટલે કે વાદળ વર્ષે છે। તો આ એકમમાં આપણે શું ભણવાના છીએ કે વાદળ વર્ષે છે ત્યારે શું શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અને તેમાં કઈ રીતે તેનો નિવારણ થાય છે અને ખેડૂત શું કરી રહ્યો છે, પશુઓ શું કરી રહ્યા છે, તેના વિશે આપણે આ એકમમાં વાત કરવાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આગળ જોઈશું। तो તેમાં સૌપ્રથમ આવે છે મેઘો વર્ષતી। તો મેઘો એટલે શું થશે? મેઘો એટલે કે વાદળ। તો તેમાં આપણે જોઈએ કે મેઘો એટલે વાદળ અને વર્ષતી, વર્ષતી નો અર્થ થાય છે વર્ષે છે। મેઘો વર્ષતી, વાદળ વર્ષે છે। એના પછી આવે છે પ્રવહતિ નીલમ। તો પ્રવહતિ નો અર્થ જોઈએ આપણે, તો પ્રવહતિ એટલે કે વહે છે, અને નીલમ તો નીલમ નો અર્થ થાય છે પાણી। તો એનો આખો અર્થ શું થશે? પ્રવહતિ નીલમ, પાણી વહે છે। ત્યારબાદ છે દૃશ્યતી કૃષકઃ। દૃશ્યતી એટલે કે સંતુષ્ટ થાય। દૃશ્યતી એટલે સંતુષ્ટ થાય। કૃષકઃ, કૃષકઃ એટલે કે ખેડૂત। ચાલો હવે આપણે આ બધાનું ભાષાંતર કરીએ। તો તેમાં છે મેઘો વર્ષતિ, વાદળ વર્ષે છે, પ્રવહતિ નીલમ, પ્રવહતિ નીલમ એટલે કે પાણી વહે છે, દૃશ્યતી કૃષકઃ ખેડૂતને સંતુષ્ટ થાય છે, ગચ્છતી ગોષ્ઠમ પશુઓ વાડામાં જાય છે। તો જ્યારે વાદળ વર્ષે છે ત્યારે શું શું થાય છે તેના વિશે અહીંયા વાત કરવા માંગુ છું। તો જ્યારે વાદળ વર્ષે છે ત્યારે પાણી વહે છે, ખેડૂતને સંતુષ્ટ થાય છે, અને પશુઓ પોતાના વાડામાં જાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના પછીની પંક્તિ વિશે વાત કરીએ। તો એમાં શું છે? નયતિ ચ વૃષભમ, હલમપિ વહતિ, કર્ષતિ ક્ષેત્રમ, વપતિ ચ બીજમ। તો આપણે આમાં એક એક લીટીનું ભાષાંતર કરીએ। નયતિ ચ વૃષભમ, તો નયતિ એટલે કે લઈ જાય છે। નયતિ નો અર્થ શું થશે? લઈ જાય છે। અને વૃષભ, તો વૃષભમ એટલે કે બળદ। વૃષભમ એટલે થશે બળદ। તો આખી લીટીનું ભાષાંતર કરીએ, નયતિ ચ વૃષભમ, તે બળદને લઈ જાય છે। થોડી સંધિ છૂટી પાડીએ તો હલમ અને પછી શું છે? પી છે,
એટલે કે આપણે અલગ અલગ અર્થ કરી અને એનો ગુજરાતી અર્થ મેળવીશું. તો હલમ પેલા આવશે હલમ, અને આપણે બોલીએ છીએ કે હલમપી, હલમપી એટલે કે હલમ વત્તા અપી. હવે આનો અર્થ કરીએ તો હલમ એટલે કે હળ, અપી એટલે કે કોણ, અને અપી એટલે શું થશે કોણ. તો હલમ અપી નો અર્થ શું થયો, હલમ અપી એટલે કે હલમ વત્તા અપી, તો એનો ગુજરાતી અર્થ મેળવ્યો તો હલમ એટલે કે હળ, અપી એટલે કે કોણ. તો હલમ અપી એટલે કે હળ કોણ. વહતી એટલે કે ઉપાડી જાય છે. વહતી એટલે કે ઉપાડી જાય છે. હવે આખી લીટીનો ભાષાંતર કરીએ. હલમપી વહતી એટલે કે હળ પણ ઉપાડી જાય છે. બરોબર, ચાલો એના પછી આપણે કરીએ કરસતી ક્ષેત્રમ. કરસતી નો અર્થ થાય છે ખેડે છે. કરસદ એટલે કે ખેડે છે, ક્ષેત્રમ એટલે કે ખેતર. તો આ કિલ્લીનું ભાષાંતર કરીએ કરસદ ક્ષેત્રમ એટલે કે ખેતર ખેડે છે. ચલો હવે એના પછી જોઈએ વપતિ ચૌ બીજમ. વપતિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો વપતિ એટલે કે વાવે છે. અને બીજમ એટલે કે બીજ. તો આખી લીટીનું ભાષાંતર શું થશે, વપતિ ચ બીજમ એટલે કે બીજ વાવે છે. હવે આપણે ફરીવાર બધાનું ભાષાંતર કરીએ. નયતિ ચ વૃષભમ એટલે કે તે બળદને લઈ જાય છે. હલમ અપી વહતિ, હળ પણ ઉપાડી જાય છે. કર્ષતિ ક્ષેત્રમ, ખેતર ખેડે છે. વપતિ ચ બીજમ એટલે કે બીજ વાવે છે. આમાં શું કહ્યું છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે ખેડૂત શું કરી રહ્યો છે, તો કે તે પોતાના બળદને લઈ જાય છે, પછી હળને પણ ઉપાડી જાય છે, અને ખેતર ખેડે છે. ખેતરમાં શું આવે છે, તો કે ખેતરમાં તે બીજ વાવે છે. ચાલો હવે આપણે એના પછીના પંક્તિ વિશે જોઈએ. તો એમાં શું કર્યું છે, રોહતિ શસ્યમ ફલતિ પ્રકામ ભવતિ સમૃદ્ધિ મનોકુલ વૃદ્ધિઃ. હવે આપણે આમાં એક એક લીટીનું ભાષાંતર કરીએ. રોહતિ શસ્યમ, રોહતિ એટલે કે ઉગે છે. રોહતિ એટલે કે ઉગે છે. સસ્યમ, તો સસ્યમ એટલે કે ધાન્ય. તો આખી લીટીનું ભાષાંતર શું થશે, રોહતિ સસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે. બરોબર, હવે એના પછીની લીટી જોઈએ ફલતિ પ્રકામમ. તો ફલતિ એટલે કે ફળે છે. એના પછી છે પ્રકામમ. તો પ્રકામમ શું થશે, પ્રકામમ એટલે કે પુષ્કળ. હવે આખી લીટીનું ભાષાંતર જોઈએ. ફલતિ પ્રકામમ, પુષ્કળ ફળે છે.
ત્યાર પછીની વિધિ જોઈએ ભવતિ સમૃદ્ધિ ભવતિ એટલે કે થાય છે અને સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધ ભવતિ સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધ થાય છે હવે એના પછી આપણે જોઈએ મનોકુલ વૃદ્ધિ એટલે કે મનુષ્યની વૃદ્ધિ હવે આપણે પરિવારનું ભાષાંતર જોઈએ રોહતિ શસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે ફલતિ પ્રકારમાં પુષ્પણ પડે છે ભવતિ સમૃદ્ધિ તે સમૃદ્ધ થાય છે મનોકુલ વૃદ્ધિ એટલે કે મનુષ્યની વૃદ્ધિ થાય છે જ્યારે વાડળ વરસે છે ત્યારે ખેડૂત ખેતરે જાય છે ફળ પણ લઈ જાય છે અનાજને વાવે છે બીજ વાવે છે ત્યાર પછી ધાન્ય ઉગે છે અને તે પુષ્કળ પડે છે જે ધાન્ય ઉગાડે છે તેને પુષ્કળ પ્રમાણમાં મળે છે પછી તે સમૃદ્ધ થાય છે એટલે કે જો આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો તેમાં પુષ્કળ અનાજ જ્યારે ઉગે છે ત્યારે આપણને સમૃદ્ધ થાય છે એટલે કે તે અનાજ સારા પ્રમાણમાં જ્યારે વેચાણ થાય છે ત્યારે મનુષ્યની વૃદ્ધિ થાય છે એટલે કે મનુષ્ય પણ પોતાના જીવનમાં આગળ વધી રહ્યો છે જ્યારે તેમનો અનાજ વેચાય છે ત્યારે પણ તેમને સારી એવી કિંમત મળે છે અનાજની બરોબર તો આજે આપણું આ એકમ અહીં પૂર્ણ થઈ છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમારે હોમવર્કમાં સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્ન 1, 2, 3, 4 તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2, 3 અને 4 તમારે હોમવર્કમાં કરવાના છે બરોબર થેન્ક યુ